णिवे शरमणि यदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा रिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘનષ્યા મહારાજની બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો આપણે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એમની વાત એના ઉપર શુક્રવારે સ્વામીનો સમાગમ કરીએ છીએ આજે પણ સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામી એમની પ્રકરણ પહેલાંની વાત નંબર તોંતેર એ આપણે વાંચી અને સ્વામીની આ વાતને સમજવા પ્રયત્ન કરીશું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને સ્વામીએ વાત કરી જે મહારાજની કહેલી વાત કરી જે મહારાજ કહે જે સો કરોડ મહારાજ કહે જે કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય એવી સો કરોડ મનવારિયું ભરવી છે એટલા જીવનું કલ્યાણ કરવું છે એટલા જીવનું કલ્યાણ કેમ થાય પછી અમે વિચાર કર્યો જે અમારું દર્શન કરે તેનું કલ્યાણ પછી વળી એમ વિચાર કર્યો જે અમારું દર્શન તે કેટલાક જીવને થશે માટે અમારા સાધુનું દર્શન કરે તેનું પણ કલ્યાણ પછી વળી તેમાં પણ વિચાર થયો જે સાધુનું દર્શન પણ કેટલા જીવને થશે માટે અમારા સત્સંગીનું દર્શન કરે તેનું પણ કલ્યાણ ને સત્સંગીને જમાડે ને એનું જમે ને સત્સંગીને પાણી પાય ને એનું પાણી પીએ એ સર્વેનું કલ્યાણ કરવું છે લો આજે તો સ્વામીએ ખૂબ સરસ વાત કરી મન્ટું ભગે સ્વામી પોતાની વાત નથી કરતા પણ સ્વામી મહારાજે જે વાત કરી છે એ વાતને જણાવે છે સ્વામી કે મહારાજે કહેલી વાત છે મહારાજ એવું કહેતા મહારાજ કે સો કરોડ વહાણ સો સ્વામી કે કરોડ મહારાજ કહે છે કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય એક વાહણની અંદર કેટલાય માણસો બેસી શકે અને વાણ છે તે માણસોને તારીને સમુદ્રના સામે કાંઠે લઈ જાય પણ એવા કરોડ વાણ ભેગા થાય અને એમાં જેટલા માણસો બેસે એ બધાને એક મનવાર એક મનવારમાં એ બધા માણસો આવી જાય કરોડ વાણમાં જેટલા આવે એટલા માણસો એક મનવારમાં આવી જાય મહારાજ કે એવી તો અમારે સો કરોડ મનવારું ભરવી છે એક બે તો નહીં કશ કરોડ વાણે કરીને એક મનવાર ભરાય એવી મહારાજ કે અમારે સો કરોડ મનવારો ભરાય એટલા જીવનું કલ્યાણ કરવું છે તો કહેવાનો મતલબ મહારાજ અનંત જીવોનું કલ્યાણ કરવા માટે આ પૃથ્વી પર પધાર્યા છે જીવાત્મા માટે ભગવાન છે પરમાત્મા છે એ જીવના શ્રેષ્ઠ પિતા છે જેમ દરેક પિતા પોતાના પુત્રની ચિંતા કરે ને નાનો હોય ત્યારથી એ પ્રમાણેની ચિંતા અને અત્યારે તો એડવાન્સ બધા પ્લાનિંગ થઈ જાય પિતાને પુત્રની આવતા પહેલાંના પ્લાનિંગ કરી રાખે બરાબર એટલી ચિંતા પિતાને હોય ને પુત્રને પછી એને ભણાવવો હોય એને ગણાવવો હોય એને આગળ નોકરી ધંધા લગ્ન કરાવવા કે એનો સુખી થાય એના માટે પિતા પુત્રની દરેક રીતે સંભાળ રાખે છે કે એન કેન પ્રકારે મારો પુત્ર સુખી થાય પણ એક આલોકના પિતા છે એ પોતાના પુત્રનું આલોક પૂરતું જતન કરે છે જ્યારે જીવ પ્રાણી માત્રના પરમ પિતા જો કોઈ હોય તો એ પરમાત્મા છે પુરુષોત્તમ નારાયણ છે ભગવાન છે ભગવાનને એવું નથી કે આ જીવ દુઃખી થાય ભગવાનને એમ નથી કે આ જીવ માયાની અંદર જ પડ્યો રહે ભગવાન તો એવું જ ઈચ્છે છે કે જીવ પ્રાણી માત્ર મારા સુખને અનુભવે હું જે દિવ્ય અક્ષરધામની અંદર બિરાજમાન છું ત્યાં આવીને મારી મૂર્તિનું દિવ્ય સુખ આ દરેક જીવ ભોગવે એવા શુભ આશયથી એવા શુભ હેતુથી જ ભગવાન જીવાત્માને આ મનુષ્યનો દેહ આપે છે એટલે ભાગવતજીમાં કીધું છે બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન જનાનામ અસ્રીજત પ્રભુ માત્રાર્થમ છે ભવાર્થમ છે હ્યાત્માને કલ્પનાએ જ એના આત્માનું કલ્યાણ કરવું એ જ ભગવાનને આ મનુષ્ય દેહ આપવા પાછળનું સૌથી મોટું કારણ છે પણ જીવને ઘણીવાર એવો યોગ મળતો હોતો નથી અને ઘણીવાર યોગ મળે તો જીવ એ માર્ગે ચાલતો હોતો નથી સમજણ હોતી નથી પણ આપણે સત્સંગની અંદર વાત પ્રચલિત છે કે અક્ષરધામની અંદર મહારાજે મુક્તોની સભાની અંદર બિરાજમાન હતા મહારાજે પૂછ્યું કે અનંત બ્રહ્માંડના જીવો અહીંયા આવે છે પણ આ એક બ્રહ્માંડના ફૂટલા બ્રહ્માંડના જીવ કેમ કોઈ આવતા નથી ત્યારે મુક્તોએ કીધું મહારાજ બીજા બ્રહ્માંડમાં જ્યાં જ્યાં તમારી પધરામણી થઈ છે તમે પધાર્યા છો ત્યાં ત્યાં તમારી ઉપાસના પ્રવૃત્તિ છે તમારી આજ્ઞાને ઉપાસના કરીને જીવો અહીંયા આવે છે પણ આ બ્રહ્માંડમાં તો આજ સુધી ક્યારેય આપ પધાર્યા નથી આપના મુક્તો સહિત આપ ક્યારેય ગયા નથી તો ક્યાંથી આવે તો મહારાજ કહેવાય શું કરવું અમુક તો કે મહારાજ તમારે સાક્ષાત પોતે જવું પડે તો જીવાત્માઓ અહીંયા આવે જ્યારે મહારાજ કે અમે એકલા તો જઈશું નહીં તમે પણ બધા અમારી સાથે આવો તો અમે જઈશું પછી મહારાજને મુક્ત તો નક્કી કરીને અહીંયા પધારે છે પણ મહારાજ કેવો મોટો સંકલ્પ કરીને આ પૃથ્વી પર પધારે છે મહારાજ કહે કે અમારે એક બે પાંચ પચીસ કરોડ બે કરોડ જીવનું કલ્યાણ નહીં મહારાજ કહે કે કરોડ વાણે કરીને એક મનવાર ભરાય એક એક વાણની અંદર કેટલા માણસો હોય એવા કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય મહારાજ કેવી સો કરોડ મનવારો ભરવી છે આટલા જીવોને અમે અમા ને અમારા ધામમાં લઈ જવા જેનું કલ્યાણ કરવું છે ભગવાન છે એ આપણી એક ઇન્દ્રિયો કરીને ક્યારેય ગ્રહણ કર્યામાં આવે એવા નથી પણ ભગવાન જ્યારે આ પૃથ્વી પર પધારે ત્યારે એવો સંકલ્પ કરે કે જીવ પ્રાણી માત્ર ને એ પછી મનુષ્ય દેહધારી હોય કે પશુ પક્ષીના દેહધારી હોય દરેકને અમારું કલ્યાણ દરેકને અમારું દર્શન થાવ આવો ભગવાન શુભ સંકલ્પ કરે તે દરેકને ભગવાનના દર્શન થાય અને ભગવાન એવો શુભ સંકલ્પ કરીને આવે કે મારા યોગમાં એન કેન પ્રકારે જે પણ આવે એ દરેકનું મારે કલ્યાણ કરવું છે એટલે મહારાજ ભગવાન છે સર્વોપરી છે એની સત્તા ચાલે છે જેમ કલ્યાણની રીત જ્યારે જેમ કરવી એના હાથની વાત ભગવાન નો એવો સંકલ્પ છે કે મહારાજ કંઈક અમારે તો સો કરોડ મનવારું ભરવી છે એટલા જીવોનું કલ્યાણ કરવું કાં ભગવાનને કેવો શુભ આમ ઉદાર ભાવના છે કે જીવ પ્રાણી માત્ર મારા સુખને ભોગવે આવો ઉદાર અને આવો ઊંચો વિચાર એ ભગવાનને ભગવાનના મોટા સત્પુરુષ જ કરી શકે બાકી જીવ પ્રાણી માત્રને શું હોય કે સુખ તો એ મારું એકલાનું જ હોય હું જ સુખી થઉં અથવા સુખ તો કે મારી પાસે જેટલું એટલું બીજા કોઈ પાસે હોવું જોઈએ નહીં જો કોઈ પાસે થોડું વધારે આવી જાય તો એને પાછો પાડવા માટે જીવ પ્રયત્ન કરે એ જીવ હોય જે પોતાને પાસે જે છે બીજાને આપવા માટે ખચકાય અથવા આપી પણ ના શકે પોતા જેવો કોઈ સુખી થાય તો જોઈ પણ ના શકે એ જીવ હોય જે મુક્ત હોય જે ભગવાન હોય એ જ પોતે જે પોતા પાસે જે છે એ બીજાને સહજતાથી આપી શકે એમ ભગવાન કૃપા કરીને જ્યારે આ પૃથ્વી પર વધારે છે અને મહારાજ અનંત જીવોને પોતાના યોગમાં લઈને અને એમનું આત્યંતિક કલ્યાણ કરવા ભગવાન વિચારે છે ગુરુજી ઘણીવાર કથામાં કહે છે કે પૂર્વે ઘણા અવતારો થયા જે જે અવતારોએ જે તે કાર્યો કર્યા ભગવાન શ્રી કૃષ્ણ મહાપ્રભુ આ પૃથ્વી પર વધાર્યા તેણે એની અનેક પ્રકારની લીલાઓ કરી નટખટને વગેરે જાત જાત લીલાઓ કરી તો લીલા અવતાર તરીકે કહેવાય ભગવાન રામચંદ્રજી આવ્યા એમણે મર્યાદા પુરુષોત્તમ તરીકે કહેવાય એણે જગતની અંદર મર્યાદાઓ વગેરે સ્થાપી દરેકની કંઈક કંઈક માસ્ટરી અલગ અલગ કાર્યની અંદર હતી પણ ભગવાન આ પૃથ્વી પર પધાર્યા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ગુરુજી કે ભગવાન સ્વામિનારાયણની જે કલ્યાણની માસ્ટરી હતી એવી આજ સુધી કોઈ ભગવાને જીવોના કલ્યાણ જેવા ભગવાન સ્વામિનારાયણે કર્યા જેવા સહજતાથી કર્યા જેવા જીવોની અંદર પરિવર્તનો આવ્યા એવા આજ સુધી કોઈ ભગવાન દ્વારા એવા કાર્યો જીવના કલ્યાણના કાર્યો આત્યંતિક મુક્તિના કાર્યો બીજા કોઈ અવતાર દ્વારા આજ સુધી થયા નથી એવા ભગવાન સ્વામિનારાયણે કર્યા નિષ્કુળાનંદ સ્વામી પણ એની નોંધ લઈ સ્વામી કે નોતી દીઠી નોતી સાંભળી રે પ્રગટાવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે નિષ્કો કે આજથી પૂર્વે ક્યારે એવી જોઈ નથી સાંભળી નથી કે આવી રીત ક્યારેય થઈ નથી એવી ભગવાન સ્વામિનારાયણે આ ભગવાનને આ પૃથ્વી પર પ્રગટી અને કલ્યાણની એવી રીત પ્રવર્તાવી કે સહેજે સહેજે અનેક જીવાત્માઓ ભગવાનના ધામ સુધી પહોંચે અત્યંતિક કલ્યાણ કરે પછી મહારાજે નક્કી કર્યું કે હવે અનંત જીવોને આટલા બધા જીવોને મારે મારા ધામ સુધી લઈ જવા છે આટલા બધા જીવોનું મારે કલ્યાણ કરવું છે તો કઈ રીતે કરીશ તો મહારાજે સૌથી પહેલા એવો સંકલ્પ કર્યો મહારાજ કે અમારું દર્શન કરે તેનું કલ્યાણ સૌથી પહેલો સંકલ્પ મહારાજ કે જે કોઈ જીવાત્માને અમારું દર્શન થાય અમારું દર્શન કરે એનું મહારાજ કે અમારે કલ્યાણ કરવું છે મહારાજનું દર્શન એવું મનોહર અને અલૌકિક અને દિવ્ય હતું કે જીવ પ્રાણી માત્ર જો મહારાજના યોગમાં આવે અને મહારાજની વાણી સાંભળે મહારાજના દર્શન કરે મહારાજના લટકાને જોવે તો સહેજે સહેજે જીવ એ ભગવાનના સ્વરૂપમાં એની વૃત્તિ ખેંચાયા વિના નારે એકવાર જોયેલું ભગવાનનું લટકું એ આખી જિંદગી ભૂલી ના શકે સદગુરુ નિત્યાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં હતા એ તો મોટા મઠના મઠાધીશ હતા અને અને અનેક શિષ્યોના સદગુરુ હતા પણ મહારાજના પ્રથમ દર્શન કર્યા અને મહારાજનું જે મંદ હાસ્ય અને મહારાજની જે દંત પંક્તાવલી એના એક પ્રથમ દર્શન માત્રથી જ આટલા મોટા મહાન વિદ્વાન આટલા એક મોટા મઠાધિપતિ અનેક શિષ્યોના સદગુરુ બધું છોડીને ભગવાનના શરણે સમર્પિત થઈ ગયા અને સાધુ થઈ ગયા એક મહારાજના દર્શન માત્ર મહારાજને એક દંત પંક્તાવલીને જોવા માત્રથી જે કોઈ જીવ ભગવાનના યોગમાં આવતા એ દરેકને ભગવાનના દર્શન માત્રથી ભગવાનમાં જોડાઈ જતા મહારાજના સમયમાં મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા એ સમયે વરસાદનો સમય બરાબર ઘેલામાં પૂર આવેલો પાણી બે કાંઠે વહે એટલે આવી મોટી નદી જોશમાં જાય એટલે મહારાજ ઘેલાના સામે કાંઠે મહાદેવજીનું મંદિર હતું શિવજીનું મંદિર અને મહારાજને કોઈક વસ્તુ ત્યાં પહોંચાડવી હવે આ સમયમાં ત્યાં કોણ આટલું પાણી જતું હોય અને ફૂલ બે કાંઠે નદી વહેતી હોય એમાં સામે કાંઠે લઈ જવાની વસ્તુ કોણ લઈને જાય મહારાજ કીધું કે અમારા વસ્તુ સામે સામે નીલકાંઠ મહાદેવ છે મહારાજ કે ત્યાં મંદિરે લઈ જવાની છે કોણ લઈ જશે કોઈ તૈયાર ના થાય પછી રતો બસ્યો હતો એ સભામાં બેઠેલો મહારાજને કે કે મહારાજ હું જઈશ લાવો શું લઈને જવાનું છે એટલે મહારાજે તો પછી જે વસ્તુ હતી આપી રતો બસ્યો તો મહારાજના વચ્ચે મહારાજને યાદ કરી મહારાજને યાદ કરીને પછી ભગવાનનું નામ લઈને તો નદીની અંદર કૂદ્યા અને જે ભગવાને આપેલી વસ્તુ લઈને સામે કાંઠે પહોંચી ગયા ભગવાને જે આપેલી વસ્તુ ત્યાં પહોંચાડી અને પાછા આવ્યા પાછા આવ્યા અને મહારાજને વાત કરી કે મહારાજ તમારું કામ પાર પડી ગયું મહારાજના વચને આટલું મોટું સાહસ એણે કર્યું મહારાજ બહુ રાજી થયા કે ઓહો મારું જે કામ હતું અને આટલે એને જાનના જોખમે પણ મારા વચને એણે આટલું કામ કર્યું મહારાજ કે હું તારા ઉપર બહુ રાજી થયો છું માગ શું જોઈએ મહારાજ કે શું જોઈએ તારે મહારાજ કે શું જોઈએ રતા બસ્યાને કીધું આ મહારાજને કંઈક આ ટાઈમે જ કર્યું મહારાજે કઈ મહારાજ કે શું જોઈએ તારે માગ રતો બસ્યો કે હજી બોલે કંઈ એ તો મહારાજની સામું દર્શન કરીને બે હાથ જોડીને ઊભો છે જોઈ રહ્યો છે સુરાખાચર કે કે માણકી ઘોડી માગી લે માણકી ઘોડી કારણ કે આમ રતા બસ્યાનું આમ આમ જો ને તો બધા એને થોડોક મગજ ઓછું લૌકિક રીતે લોકો એને થોડોક આમ ઓલો જાણે હલકી બુદ્ધિવાળો આમ કે ઓછી બુદ્ધિ ગાંડા જેવો આમ સમજતા બધા એટલે મસ્કરી કરવામાં એ રીતે ઘણી વાર એની અરે ઘરે એટલે સુરા ખાચર કે માણકી માગી લે માણકી મહારાજ કે જા માણકી તને આપી હજી પેલો માગે એ પેલા જ રતો બસો કંઈક ના મહારાજ મારે માણકી જોઈતી નથી તો મહારાજ કે બીજું કંઈ માગ સુખાચર કે ગુઢો શું કહેવાય સોનેરી તારનો રેટો માગી લે રતો બસો કે ના મહારાજ મારે એ પણ જોઈએ નહીં તો મહારાજ કે તું જે માગ તે આપે તું તારે શું જોઈએ છે બોલ પણ કંઈક માગ રતો બસ્યો કે મહારાજ તમે ઠાકોરજી તમે જમાડો પછી જમાડ્યા પછી તમારી થોડી પ્રસાદી મને આપજો આટલું માગ્યું મહારાજ રાજી થયા મહારાજ કે સારું તારે દરરોજ બપોરે બાર વાગે અક્ષર ઓરડી આવી જવાનું હું તને થાળની પ્રસાદી આપીશ પછી આ તો નિત્યનો ક્રમ થયો મહારાજ ઠાકોરજી જમાડે ત્યાં બાર વાગે એટલે રતો બસ્યો ત્યાં અક્ષર ઓરડી પાસે આવી જાય ને મહારાજ નિત્ય અને જાતે થાળની પ્રસાદી આપે આવું પંદર દિવસ સુધી મહારાજે કર્યું પણ પછી બીજા બધા હોય થોડા હરિભક્તો કે બીજાને મનમાં એમ થાય કે આ મહારાજ શું આવું થાળની પ્રસાદી નિત્ય આપતા હશે મહારાજને કોઈ બોલ્યા નહીં પણ આવી રીતે મનમાં થોડો સંકલ્પ કોઈને થયો એટલે મહારાજ તો જાણે મહારાજે સભામાં વાત કરી મહારાજ કે આ કોણ છે ખબર છે તમને મહારાજ કે આ ચક્રવર્તી રાજા છે આ તમને રતાવસ્યો દેખાય છે ચક્રવર્તી રાજા હતો પછી મહારાજ કે કાશીનો રાજા થયેલો અને પછી કોઈ એના એનાથી કોઈક એવું કાર્ય થઈ ગયું હશે કે કોઈ સાપ થયો હોય ને સાપને કારણે એ રાક્ષસ થયેલો રાક્ષસ થયેલો ત્યારે મહારાજ કે અમે જ્યારે વિચરણમાં હતા ત્યારે વિચરણમાં આને અમારા દર્શન થયા હતા અને વન વિચરણમાં રહેતા બસ્યાને અમારા દર્શન થયા એના પ્રતાપે એનો ત્યાંથી રાક્ષસમાંથી એની મુક્તિ થઈ અને સત્સંગમાં એનો જન્મ થયો તો ગામમાં અને જન્મ થયો અને આજે મહારાજ કે અમારા યોગમાં આવ્યો છે કહેવાનો મતલબ કે ભગવાનના દર્શન કરીને એ જો રાક્ષસ્યોનીમાં હતો તો ભગવાનના દર્શન માત્ર કરીને જીવનું કલ્યાણ એનું ત્યાંથી સદગતિ થઈ સત્સંગમાં જન્મ મળ્યો ભગવાનના યુગમાં આવ્યો પણ કહેવાનો મતલબ મહારાજ જ ક્યાંય કોઈ સામાન્ય નથી આ તો મોટો ચક્રવર્તી રાજા હતો અને સમયાંતરે શાપને કારણે રાક્ષસ થવું પડ્યું અમારા દર્શનના પ્રતાપે કરીને અમે જ્યારે અનંત જીવોના કલ્યાણને વાસ્તે નીકળ્યા ત્યારે અને અમારા દર્શનથી અને કારણે એ આજે અહીંયા આવ્યો છે એટલે ભગવાનના દર્શને કરીને જ્યારે ભગવાન નક્કી કરે કે જે જીવને મારા દર્શન થાય એનું પણ અમારે રોડું કરવું છે મહારાજ જેતલપુરની અંદર બિરાજમાન હતા જેતલપુરની અંદર ઉત્તરાયણનો દિવસ આવ્યો ઉત્તરાયણનો દિવસ આવ્યો એટલે મહારાજ કહે કે આજે અમારે આખા જેતપુરના જેતલપુરના બધા બ્રાહ્મણોને જમાડવા છે મહારાજે પૂછ્યું ભક્તોને કે મહારાજ કે કેટલું ઘી જોઈએ હરિભક્તો કે મહારાજ પાંચ મણ ઘી જોઈએ મહારાજ કે આજુબાજુના ગામડાના નહીં તે આપણે બ્રાહ્મણોને ભોગા કર્યા અને ચોરાસી કરવી હોય તો કેટલું ઘી જોઈએ થોડા નજીકના તો ભક્તો કે મહારાજ દસ મણ ઘી જોઈએ પછી તો મહારાજને શું સંકલ્પ છે મહારાજ કે આપણે અમદાવાદ અને આજુબાજુ બધા જ ગામના બામ બ્રાહ્મણોને ભેગા કરીને મોટી ચોરાસી કરવી હોય તો કેટલું ઘી જોઈએ બધા ભક્તો કે મહારાજ તો તો પાંચસો મણ ઘી જોઈએ મહારાજ કે કરો તૈયારી આપણે બધા જ બ્રાહ્મણોને કંકોત્રી લખીને આમંત્રણ આપો બધા જ બધી જ નાચના બધી જ જાતના બ્રાહ્મણો આવે અને બધાને ખૂબ આપણે મહારુદ્ર યજ્ઞ કરવો છે અને બ્રાહ્મણોને ખૂબ જમાડવા છે સંતોને તેડાવો મહારાજ કે કોઈ ચિંતા કરશો નહીં ભગવાનનું કામ છે ભગવાન કોઈ પણ રીતે પૂર્ણ કરશે અને મહારાજે પછી બધેથી ગામે ગામથી બ્રાહ્મણોને ઠેઠ કાશી સુધીના બ્રાહ્મણોને તેડાવ્યા અને ત્યાંના પણ બ્રાહ્મણો આવ્યા અનેક બ્રાહ્મણોને અનેક લોકો આવા મોટા યજ્ઞના કોઈ કોઈ જોયો ના હોય દર્શન કરવા લાખો માણસો ભેગા થયા અને ભગવાનના દર્શન થાય ભગવાનની વાતો સાંભળે એની અંદર મહારાજ આવા મોટા મોટા યજ્ઞો સમય આ કર્યા એની અંદર કેટલાય લાખો જીવો આવે અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરે ભગવાન સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણના સંતો ભક્તોની દિવ્ય રીત પરંપરા એનું વર્તન આ જોઈને કેટલાય જીવોને ગુણ આવે તો એ જીવાત્માઓનું પણ કલ્યાણ થાય એ પણ મોક્ષના માર્ગે ચાલે મહારાજ જ્યારે યજ્ઞ કરતા હતા ત્યારે નારદીપુરના નાનાભાઈ વિપ્ર કેટલાય ભક્તો આ યજ્ઞના સમાચાર સાંભળીને મહારાજની મહારાજ જ્યારે યજ્ઞ કરવા બેઠા હોય મહારાજ જ્યારે આટલું મોટું કાર્ય કરતા હોય ત્યારે મહારાજ તો કેટલાય જીવાત્માઓની અંદર રહીને કાર્યો કરાવતા હોય ને કેટલાય ભક્તો પોતપોતાની રીતે ભેટ સામગ્રીઓને કોઈ ઘીને કોઈ યજ્ઞની સામગ્રીઓ લઈને આવે એમાં આ ભગત નારદીપુરના નાનાભાઈ બ્રાહ્મણ એ પણ કેટલું બધું ઘીના હાંડલાઓ અને એ બધું ભરીને મહારાજની સમક્ષ આવીને મૂક્યું મહારાજ સમક્ષ આવીને મૂક્યું એટલે મહારાજ ખૂબ રાજી થયા મહારાજ કહે કે જાઓ તમારું કલ્યાણ અને આ ઘી જે ભેંસોનું છે ને એ ભેંસોનું અમારે કલ્યાણ કરવું છે નાના ભાઈ તો આશ્ચર્યમાં પણ કે મહારાજ ભેંસોનું કલ્યાણ મહારાજ કે હા અમારા યોગમાં જે કોઈ પશુ પક્ષી પ્રાણી એનું દૂધ દહીં કે જે કંઈ અમારા યોગમાં આવશે આ સંતો ભક્તોના ઉપયોગમાં આવશે એનું અમારે કલ્યાણ કરવું છે મહારાજ કીધું ને મહારાજ કે જે કોઈ અમારું દર્શન કરે એનું પણ અમારે કલ્યાણ કરવું છે મહારાજ એકવાર ગઢપુરથી વરતાલ જતા હતા ગઢપુરથી વરતાલ જતા હતા રસ્તા સાથે મહારાજની સાથે સંઘ રસ્તાની અંદર દા સંતો ભક્તો મહારાજના કીર્તન ધૂન વગેરે કરતાં કરતાં સંઘ ચાલ્યો જાય છે આમ તો મહારાજની જે યાત્રા હતી ને ગઢપુરથી વરતાલ કે વરતાલથી બીજે કંઈ જવાની તો આટલો મોટો મહારાજનો જે સંઘ જાતો હોય એક ગામથી બીજે ગામ એ પણ કેટલાય જીવોનું કલ્યાણ કરતો જાય કોઈ દર્શન કરે કોઈ રીતભાત જોવે આવા સંતો જોઈએ એનું વર્તન જોવે એના કીર્તનો ગાતા હોય ભજન થતું હોય હરિભક્તોની રીતભાત હોય એના પ્રત્યે પણ કોઈને અહોભાવ થઈ જાય તો એનું પણ કલ્યાણ થાય મહારાજ જ્યારે આખો સંઘ સહિત જ્યારે પસાર થાય છે એવામાં કોઈ જાડીમાંથી કોઈ કૂતરું કોઈ સસલાની પાછળ પડેલું કોઈ કૂતરું સસલાની પાછળ પડેલું એટલે કૂતરાએ તો પેલા સસલાને પકડી લીધેલું પણ પછી બધા ભક્તો એને બધા માણસોએ જોયું એટલે આમ પેલી કિયારીઓ કરીને કૂતરાને દૂર નસાડ્યું પણ પેલું સસલું હતું એ ત્યાં સુધીમાં તો ઘણું ખરું એની હાલત એ થઈ ગયેલી પણ મહારાજને ખબર પડી એટલે મહારાજ નજીક આવ્યા અને મહારાજે સસલાને હાથમાં લીધું મહારાજે વર્તમાન ધરાવ્યું પાણી પાયું અને થોડી ટાઈમમાં સસલાનો દેહ છૂટી ગયો પણ બધાને એમથી ગોહો આના પણ આ જીવના પણ કેવા ભાગ્ય હશે કે જેનો અંત સમય ભગવાન પુરુષોત્તમ નારાયણના ખોળે એમના હાથમાં આ જીવનો અંત સમય આવે આવા તો કયા મોટા પુણ્યો છે થોડો ટાઈમ સંઘ આગળ ચાલ્યો બપોર થયું બપોરનો સમય થયો એટલે બધાને ટીમણ કરવાનો ટાઈમ થયો એટલે મહારાજે સંઘમાં બધા ભક્તોને કીધું કે હવે કંઈક સારું ઝાડ વૃક્ષ શોધો કે જેના કારણે ત્યાં થોડી વાર વિશ્રામો કરીએ અને ઠાકોરજી જમાડીએ બધા ભક્તો આમ સારું ઝાડની શોધમાં તેવામાં કોઈ સરસ ઘેઘૂર આંબો દેખાણો બધા નજીક ગયા ભક્તો પણ જ્યાં નજીક જઈને જોયું ત્યાં નીચે કોઈ માણસોએ ખરાબ કરેલું ટોયલેટ પડ્યું હશે એટલેથી કહો અહીંયા તો મહારાજ બેસશે એટલે પછી બીજું થોડું દૂર ઝાડ હશે નક્કી ત્યાં જવાના હતા પણ પછી આવું જોયું એટલે ત્યાંથી આગળ ગયા બીજા ઝાડ પર બેઠા મહારાજ ત્યાં બેઠા થોડી વાર ઠાકોર જમાડ્યા પછી સભા થઈને મહારાજ બધી વાતચીતો કરે છે એમાં મહારાજ કહે કે પેલો જે કૂતરો હતો કે જેણે સસલાને પાછળ પડ્યો આમ લૌકિક રીતે જોઈએ તો લોકોને એમ લાગે કે એનો દુશ્મન હતો એનો વેરી હતો એના પ્રાણ લેવા તૈયાર થયો હતો કૂતરું પણ મહારાજ કે હકીકતમાં એ કૂતરું તેનું મિત્ર થયું કે જેના કારણે એ સસલાના પ્રાણ અમારા હાથે અને અમારા ખોળામાં એના પ્રાણ છૂટ્યા અને મહારાજ કે આંબા આંબા માટે પેલો માણસ જેણે અહીંયા બગાડ્યો હશે એ આંબાનો દુશ્મન થયો કે મહારાજ કે આંબા નીચે અમે જવાના હતા સંતો ભક્તો બેસવાના હતા અને આંબાનું કલ્યાણ થવાનું હતું પણ પહેલાં ભાઈ આ નહીં આ આવી ક્રિયાઓ કરી બગાડ્યું તો જેના કારણે આંબાનો એ દુશ્મન થયો મહારાજ કે આંબાનું કલ્યાણ આજ થાત પણ એનું થઈ શક્યું નહીં પણ કહેવાનો મતલબ કે જે કોઈ જીવ પ્રાણી માત્ર સસર પ્રાણીઓ પણ ભગવાનના યોગમાં આવ્યા એને પણ ભગવાનના દર્શન થયા તો એવા જીવાત્માઓનું પણ ભગવાને કલ્યાણ કર્યું મહારાજ કહે કે મહારાજે સંકલ્પ કર્યો મહારાજ કે અમારા યોગમાં તો કેટલા આવશે મહારાજ છે ને ગઢપુરમાં બિરાજમાન હતા મહારાજનો નિયમ હતો સવારમાં મહારાજ દાંતણ પાણી કરે દાંતણ કરીને પછી મહારાજ આખો પરવારીને આખો ઝારનો મોટો કરંડીયો મગાવે ઝારનો કરંડીયો મગાવીને મહારાજ જાતે એ દાદા ખાચરના દરબારમાં ફળિયાની વચ્ચે મહારાજ ઝાર આમ નાખે એટલે કબૂતરો તો ખબર તમે સૌરાષ્ટ્રની અંદર તમે જોયું હોય તો આમ મુક નાખો ને તો આખા પથ્થરમાં કંઈક પગ મૂકવાની જગ્યા ના રહે એટલા કબૂતરો ભેગા થઈ જાય એટલા કબૂતરો મહારાજ નિત્ય આ રીતે કબૂતરોને જુવાર નાખે હજારો કબૂતરો ભેગા થાય મહારાજ કે આ જીવાત્માઓનું પણ અમારે કલ્યાણ કરવું છે આનું પણ કલ્યાણ થશે એટલે ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પધારે છે અને મહારાજ જ્યારે આવો મોટો સંકલ્પ કરીને પધારે છે ત્યારે એને કેન પ્રકારે જે ભગવાનના યોગમાં આવે છે એવા અનેક જીવોનું ભગવાન કલ્યાણ કરે છે ભગવાનની કલ્યાણની રીત પોતાના હાથમાં છે પોતે માસ્ટ હું કહેવાય સુપ્રીમ ઓથોરિટી છે ક્યારે કઈ રીતે કયા જીવનું કેમ કલ્યાણ કરવું એ ભગવાનના હાથમાં છે ઘણીવાર સાધન કરનારો પણ હારી જાય અને ઘણીવાર વગર સાધન કરનારો પણ ભગવાનના નજરમાં આવી જાય મહારાજ તાવી ગામ છે તાવી ગામની અંદર અમુક સત્સંગીઓ રહેતા હશે એ મહારાજ નવાર દર્શન કરવા ભાગપુર અને મહારાજનો સંતોનો સંતો પણ કોઈક વાર ગામડામાં આવે તો સંતોના ભક્તો દર્શન કરે કથા વાર્તાનો લાભ લે એ ગામની અંદર એક નાનજી હાંડો કરીને કોળી જ્ઞાતિનો માણસ નાનજી કરીને એટલે ગામના કોઈ સત્સંગી ભક્તો હોય એ પણ આને અવારનવાર ઘણીવાર કીધેલું કે ભાઈ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ ભગવાન અત્યારે આ પૃથ્વી ઉપર બિરાજમાન છે ઘટપુરની અંદર બિરાજમાન છે હજારો જીવો એના શરણે જઈને આત્યંતિક કલ્યાણને પામે છે તું પણ અમારી સાથે ચાલ વર્તમાન ધારને સત્સંગી થા ઘણીવાર સંતો ગામડે આવે તો પણ એને જણાવે પણ આ નાનજી એવો કે નાનજી કે ના મારે કોઈ સંતો પાસે કે હરિભક્તો પાસે મારે વર્તમાન ધરાવવા નથી મને તો ભગવાન સ્વામિનારાયણ આવીને સામે ચાલીને વર્તમાન ધરાવશે ત્યારે હું વર્તમાન ધારીશ ને પછી સત્સંગી થઈશ એટલે આણે તો પછી કહેવાનો મતલબ કે જતું નિગ્લેક્ટ કરવા માટે અને આવું કરેલું કે આપણે કંઈ ધારવા નથી પણ ઘણા ટાઈમ પછી એકવાર મહારાજને ગામમાંથી પસાર થવાનું થયું અને આ નાનજી એ પોતાના ખેતરમાં ખેતીનું કામ કરતો હોશ મહારાજ ગામમાંથી તો રોકાવાના નહોતા પણ પસાર થવાના થયા તો કોઈ એને વાત કરી કે ભગવાન સ્વામિનારાયણ અત્યારે અહીંથી આમ પસાર થયા છે ને આગળ જાય છે તારે વર્તમાન ધારા હોય તો જા ભગવાન સ્વામિનારાયણ પાસે અને એમ થયું કે આ ભક્તો ઘણી વાર મને કહે છે ને હું કંઈ ગઠપુર તો જઈ શકતો નથી આજે ભગવાન સ્વામિનારાયણ અહીંયા પધાર્યા લાય હું સામે ચાલીને જાઉં એ તો દોડતો દોડતો હળને બળદ એક બાજુ મૂકી અને પાછળ પાછળ દોડ્યો પણ ભગવાનને એમ કઈ રીતે આંબે આણે તો બરાબર જોર લગાવ્યું ને દોડ્યો ઉનાળાનો તાપ પણ હાફી ગયો ને હાફળો ફાફળો થતો થતો માંડ મહારાજની બૂમો પાડતો પાડતો એવો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં કરતાં ની જોડે સુરાખાચર મહારાજ કે કોઈક આવતું લાગે છે ઊભા રાખો ઊભા રહ્યા ને પેલો આવીને મહારાજના ચરણમાં પડ્યો ને મહારાજને પ્રાર્થના કરવા લાગ્યો ભગવાન સ્વામિનારાયણ મને વર્તમાન ધરાવો અને મને તમારો આશ્રિત કરો મહારાજ જોડે બધા દરબારો મૂળજી બ્રહ્મચારી બધા મહારાજની આજુબાજુ મહારાજ કે હો આટલો બધો દૂરથી દોડતો દોડતો હાફતો હાફતો બોલાતું પણ છે નહીં પણ અમારી પાસે છે વર્તમાન ધરાવવા માટે આવ્યો છે મૂળજી બ્રહ્મચારી કહે કે ભાઈ કોઈ પાસે પાણી છે લાવો પાણી મહારાજને વર્તમાન ધરાવા છે મહારાજ કહે કે ભાઈ રવા દો પાણીનું શું કામ છે અમે અહીંયા પ્રત્યક્ષ હાજર છીએ તો પાણી બાણી કાંઈ જોઈતું નથી મહારાજ મહારાજે જાતે જ પહેલાંનો નાનજીનો હાથ પોતાના હાથમાં લીધો મહારાજ કે અમે જ્યાંથી આવ્યા છીએ ને ત્યાં તને લઈ જઈશું અને આ તારા વર્તમાન ધરાઈ ગયા જ્યાં આજથી તારે વર્તમાન થઈ ગયા નાનજી કે મહારાજ મારે કંઈ પૂજા કરવાની કે કંઈ નાહવા ધોવાનું કેવી કંઈ ક્રિયા કરવાની કે શું કરવાનું એની કંઈ મને ખબર નથી મહારાજ કે તારું નાવું ધોવું પૂજા બધું આવી ગયું મહારાજ તારે કંઈ કરવાની જરૂર નથી મહારાજ કહે કે તું ખાલી ખાડે જાય ને ત્યારે મહારાજ કે પાણીનો લોટો લઈ જજે જોડે બસ અને મહારાજ કહે કે મારું ભજન કરજે કારણ કે ત્યારની તો બધી રીતો એવી હતી ને કંઈ આગળ પાછળ એ લોકોને તો કંઈ એવું બધું આવતું નહોતું ગામડાના એ બધા કોળી જ્ઞાતિના હોય અને શું બધું આવે મહારાજ કે પાણીનો લોટો લઈ જજે અને મારું ભજન કરજે અંતે તને મારા ધામમાં તેડી જઈશ એ ભગવાન સ્વામિનારાયણ ભગવાનને ક્યારે અને નાનજીને પણ એવો વિશ્વાસ કે મને ભગવાન સ્વામિનારાયણે કીધું એ ભગવાનનું ભજન કરતો અને આવી રીતે કીધું એટલે કરતો પણ અંત સમય જ્યારે એનો આવ્યો તો મહારાજ ભગવાન પુરુષોત્તમ નારાયણ જાતે અને પોતાના દિવ્ય ધામની અંદર મુક્તો સહિત તેને તેડવા માટે પધાર્યા અને જ્યારે નાનજીનો અંતકાળ આવ્યો ત્યારે મહારાજ એને પોતાના ધામમાં લઈ ગયા આપણે પણ નિત્ય આરતી કહીએ ગાઈએ છીએ એની અંદર ગાઈએ છીએ ને મહારાજની કડી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી કુટુંબ સહિત પ્રભુ જય સદગુરુ સ્વામી ભગવાન જ્યારે સ્વયં એવો સંકલ્પ કરીને આવે છે ત્યારે જે કોઈ જીવ પ્રાણી માત્ર એ ભગવાનના ભાવથી દર્શન કરે છે અહોભાવથી દર્શન કરે છે પુરુષોત્તમ જાણીને ભગવાનના દર્શન કરે છે ત્યારે ભગવાન એ જીવાત્માને સહેજે સહેજે બીજા સાધનોની મહારાજ એની સામું જોયે કે ના જોવે જ્યારે પ્રગઢ ભગવાન હોય ત્યારે પોતાની રીતે કલ્યાણ કરી શકે અને અનેક જીવાત્માઓને પોતાના યોગમાં આવે અને પોતાના ધામમાં લઈ જાય મહારાજ ગઢપુરની વરતાલની અંદર રામ પ્રતાપજી મહારાજનો જે બંગલો છે ત્યાં મહારાજનો ઉતારો હશે મહારાજનો ત્યાં ઉતારો હશે મહારાજ બપોરનો ટાઈમ ઉનાળાનો સમય મહારાજ સ્નાન કરવા માટે ત્યાં ચોકડીમાં નાવા બેઠા અને મહારાજ સ્નાન કરતા જાય છે મહારાજ સ્નાન કરે છે ત્યારે મહારાજનું સ્નાન કરેલું પાણી નીચે પડે છે હવેળા માટે નીચે ત્યારે નીચે મહારાજ હું ઉપર નાય છે નીચે પેલા કોઈ છોકરાઓ નાના છોકરાઓ હશે ને તો શું મસ્તી કે આવું પાણી મળે એટલે છોકરાઓને તો આનંદ થઈ જાય એટલે છોકરાઓ મહારાજને પાણીની અંદર નીચે મંડ્યા નાવા અને મસ્તી કરતા જાય એટલે મહારાજને અવાજ આવ્યો મહારાજ પૂછ્યા કોણ છે બ્રહ્મચારી મહારાજ કે મહારાજ આ તો છોકરાઓ છે એ તમારા સ્નાન કરેલા પાણીથી નીચે સ્નાન કરે છે અને મસ્તી કરે છે મહારાજ કે બધાય ચક્રવર્તી રાજા થઈ ગયા મહારાજ કે મહારાજ કે જો અમને પુરુષોત્તમ જાણીને સ્નાન કરે તો તેનું આને આ જન્મે કલ્યાણ થઈ જાય સ્નાન કરવા માત્ર પણ આ એન કે નહી રમતમાં એ જો નાહ્યા છે તો મહારાજ કે બધાય ચક્રવર્તી રાજા સમ્રાટ થશે પણ ભગવાન છે એ ભગવાને આ પૃથ્વી પર પધારી આનંદ જીવો જેને મોક્ષની કોઈ ગમ નહોતી કલ્યાણની શું રીત છે કલ્યાણ કેમ થાય એ કોઈ એને ખબર નહોતી અને ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર પધારી અને જે મોક્ષનો માર્ગ તો હવે બંધ જ હતો રૂંધાયેલો હતો ત્યાં કોઈ જતું જ નહોતું બધા જ દક્ષિણ દિશા તરફ જ જતા હતા જમપુરીના માર્ગનો એટલો બધો આમ એ થઈ ગયેલો કે ત્યાં ફૂલ પ્રવાહ બધો એ બાજુનો જ જતો હતો પણ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થઈ અને ભગવાને શું કર્યું તો નિષ્કોળાનંદ સ્વામી કહે બંધ કી ધા વહેતી બારણારે વેહતી કીધી વાટ પુરુષોત્તમ પ્રગટી રે જે નરકના લોરાશીના ગર્ભવાસના આ જે બધા માર્ગો હતા એ બધા એ તો ફૂલ હતા કારણ કે એ માર્ગે જ જીવો જતા હતા તો ભગવાને એ બીજા બધા બંધ બારણાઓ કે બધા બધા દરવાજા બંધ કર્યા અને કલ્યાણનો માર્ગ એવો ધોરીમાર્ગ ચાલુ કર્યો કે અનંત જીવાત્માઓ સહેજે સહેજે ભગવાનના ધામ સુધી પહોંચવા લાગ્યા એટલે સ્વામી કહે છે કે મહારાજ એવું કીધું કે મહારાજ કે અમારે અનંત જીવોનું કલ્યાણ કરવું છે સો કરોડ મનવારો ભરવી છે તો મહારાજ કે કઈ રીતે આટલી બધી મનવારો ભરશું તો મહારાજ કે સૌથી પહેલાં તો અમે એવો સંકલ્પ કર્યો કે અમારું દર્શન કરે એનું અમારે કલ્યાણ કરવું છે જે કોઈ જીવ અમારા યોગમાં આવે જીવ પ્રાણી માત્ર જે કોઈ જીવ હોય પશુ પક્ષી કે વૃક્ષના દેહમાં હોય જે વૃક્ષ નીચે ભગવાન બેઠા એ વૃક્ષના પણ ભગવાને કલ્યાણ કરે જે પશુ પક્ષીના દૂધ પશુઓના દૂધ ભગવાનના યોગમાં આવ્યા થાળમાં આવ્યા એ પશુઓના પણ ભગવાને કલ્યાણ કર્યા લીંબડીના બે બે હરિભક્તો પહેલાં તો હરિભગત નતા આપણે એમ કે હાલો આપણે ભગવાન ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણ બહુ મોટો સમયો કરે છે તો આપણે પણ જઈએ અને દર્શન કરીએ તો એણે થયું કે બધા ભગવાન માટે કંઈક લઈ જાય તો આપણે પણ કંઈક લઈ જઈએ તો ભગવાન માટે એને સરસ કંઈક ડગલી બનાવી અને સરસ મજાની ડગલી કરી અને મહારાજ માટે ગઢપુર દર્શન માટે આવ્યા ત્યારે ડગલી જોડે લઈને આવ્યા અને મહારાજને દર્શન કરીને પગે લાગીને મહારાજને ડગલી ભેટ ધરી મહારાજને કીધું કે લો મહારાજ અમારી આ ડગલી આપ સ્વીકારો મહારાજે ડગલી પહેરી મહારાજે ડગલી પહેરીને મહારાજ કહે કે આ ડગલીની અંદર કપાસના જે જે કપાસના છોડનો રૂ આ અમારા આ ડગલીના અંદર આ વપરાયું હશે એ તમામ કપાસના જીવોનું પણ મહારાજ કે અમારે કલ્યાણ કરવું છે એવી રીતે મહારાજ કે જે જીવને અમારું દર્શન થાય અમારા યોગમાં આવે એવી રીતે એનું પણ અમારે કલ્યાણ કરવું પછી મહારાજ કે પછી અમે વિચાર કર્યો જે અમારું દર્શન વળી વિચાર કર્યો જે અમારું દર્શન તે કેટલા જીવને થશે અમારા યોગમાં કેટલા જીવો આવશે એક ભગવાન કેટલી જગ્યાએ પહોંચીશું અમે માટે મહારાજ કે અમારા સાધુનું દર્શન કરે તેનું પણ કલ્યાણ કરવું છે મહારાજ કે અમારા સત્સંગીનું દર્શન કરે એનું પણ કલ્યાણ કરવું છે એના હાથનું જમે એને કોઈ જમાડે એના હાથનું જળ પીવે એને કોઈ જળ પાય એનું પણ અમારે કલ્યાણ કરવું છે એ થોડી બાબતો આપણે આગલી સભામાં સાંભળીશું અત્યારે કથાનો ટાઈમ પૂરો થાય છે આવતીકાલે શનિવારનો દિવસ છે મંદિરમાં સભા છે આજુબાજુ રહેનારા ભક્તો ખાસ આવતીકાલે સભામાં પધારજો અત્યારે અત્યારની કથા આપણે પૂર્ણ કરીશું બોલો હરિ કૃષ્ણ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામીનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજની જય